આવતા હાઈવે પર આવતા જતા જે લોકોને તો અમે નજર કરીશું નવસારીના એવા દશ દ્રશ્યો જે સાબિત કરે છે કે નવસારીમાં વિકટ સ્થિતિ છે. ભારે વરસાદના કારણે મુશળધાર વરસાદના કારણે શું સ્થિતિ છે. સૌથી પહેલા વાત છે ખલીની. કાવેરી નદી ગાંડીતુર બની અને 25 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી, એટલે કે ભરાયેલા પાણીમાં 25 જેટલા લોકો એવા હતા જે ફસાયેલા હતા એને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. તો હવે આ દ્રશ્યો જુઓ, આ વિડીયો જુઓ, રેલવે ટ્રેક પર કેવી રીતે પાણી ભરાઈ ગયા છે. જ્યારે રેલ ત્યાંથી પસાર થાય છે તો એ અંદાજ આવે છે કે ટ્રેક પર એટલે કે રેલના પાટા પર કેટલું પાણી ભરાયેલું હશે. તો નવસારીમાં જ્યાં જ્યાં રેલવે ટ્રેક છે મોટાભાગના સ્ટેશન્સ પર, નાના સ્ટેશન્સ પર આવી જ સ્થિતિ છે. હવે વાત કરીએ ત્રીજી તસવીર પર. ગણદેવીમાં અંબિકા નદીમાં પૂર આવ્યું છે અને ગામોમાં 7 થી 8 ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ગણદેવીના આ દ્રશ્ય મેં આપને દેખાડ્યા. ચોથી તસવીર પર નજર કરીએ. ચીખલીમાં પાણી ભરાયા છે. પોલીસ અને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો. આપ આ દ્રશ્યો જુઓ. પોલીસ પણ આ રેસ્ક્યુમાં જોડાઈ છે. બાળકોનું રેસ્ક્યુ ત્યાંના ચીખલીના પીએસઆઈ દ્વારા કરવામાં આવ્યું. એનડીઆરએફ પણ ત્યાં પહોંચીને રેસ્ક્યુ ઓપરેશનમાં તેઓ જોડાય, એટલે કે જે લોકો ફસાયા હતા એમને બહાર કાઢ્યા. છાપરા રોડ વિસ્તારમાં પાણી ગરકાવ થઈ ગયું છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ધમધમતો આ વિસ્તાર છે. પરંતુ તેમ છતાં પાણી એટલું ભરાઈ ગયું છે કે જીવન જરૂરી ચીજવસ્તુ લેવા માટે પણ બહાર નીકળી શકાતું નથી. તો છાપરા રોડ વિસ્તારના દ્રશ્ય દેખાડ્યા. હવે વધુ એક નવસારીના આપણે દ્રશ્ય દેખાડીએ. પૂર્ણામાં પૂર આવ્યું અને બેટમાં ફેરવાયા છે વિસ્તારો. વાહન ચાલકો પરેશાન છે. સમગ્ર નવસારીની વાત કરી રહ્યા છે. પૂર્ણા નદીમાં જે પૂર આવ્યું, કાંઠા વિસ્તારો જ નહીં પરંતુ વધુ વરસાદના કારણે કેટલા એવા નવસારીના વિસ્તારો છે જ્યાં બેટ જેવી સ્થિતિ છે, એટલે કે બેટમાં ફેરવાય છે. ઠક્કરબા પાવાસની વાત કરીએ. પાણીમાં ગરકાવ થઈ ગયો છે આખો વિસ્તાર અને હાલાકી ભોગવી રહી છે જનતા. જો અડધી દુકાનો અડધા ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઠક્કરબા પાવાસના આ દ્રશ્યો મેં આપને દેખાડ્યા. વધુ એક દ્રશ્યો મેં આપને દેખાડીએ એ છે કાવેરી નદીમાં. જે ત્રણ નદીઓ છે, એટલે કે કાવેરી હોય, પૂર્ણા હોય કે કાવેરી નદી હોય કે અંબિકા નદી હોય, આ તમામ જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો માત્ર કોઈ એક જગ્યા નહીં પરંતુ નવસારીમાં અનેક સ્થળો પર સ્થિતિ વિકટ છે. આપ જો હવે વાત કરી રહ્યા છે, વીરાવળનું જે સ્મશાન છે એ જળમગ્ન થયું છે, કારણ કે આ બાજુ પૂર્ણા નદી છે અને એનું સ્તર વધતા સ્મશાનમાં પાણી ઘૂસી ગયા છે. તો આ સ્થિતિ છે. રિંગ રોડ વિસ્તાર હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય, બેટમાં ફેરવાય છે. આના જે વિસ્તાર છે